हेलो जी, नमस्कार, गुड मॉर्निंग। अत्यारे वाग्या छे सवारना 10 अने पाड़ी आवी गया छी। अत्यारे जे पशुओमां लंपी वायरस वधी रह्यो छे अने तेनो शिकार मारो एक बळद पण थई गयो छे। अत्यारे एने ट्रीटमेंट करी नाखी छे। आ बळद छे, खावानुं हजी काई शरू नथी कर्युं अने आमनम ज बेठो छे। लंपी वायरस ना कारणे अत्यारे बधी बाजु वधारे पशुओ मरे छे, गायुमां अने बळदमां वधारे जोवा मळे छे। जोईए छीए आ बळदनी ट्रीटमेंट तो अत्यारे थई गई छे, हवे जोईए के एनो શું રિઝલ્ટ આવે છે। આ લંપી વાયરસમાં વધારે પડતું એવું થાય છે કે બળદને પગ પાછળથી રહી જાય, તાવ આવી જાય છે અને આખા શરીરે થોડા થોડા ફોડલા નીકળી જાય છે અવડામતા, અને ખાવા પીવાનું બધું બંધ કરી દે છે એ લંપી વાયરસના હિસાબે। તો આવું જોવા મળે છે લંપી વાયરસમાં। લંપી વાયરસના કારણે જો અને આ ખાંડ પણ ખાધું નથી, નિરણ પણ ખાધી નથી, ને શરીરે જે આ ટપકા બતાવે છે આ બધા આવા ટપકા વધી જાય છે લંપી વાયરસના કારણે। થોડાક સમય પહેલાં મારી આ જે વાછડી છે એને આવું થયું હતું, પણ એને કંટ્રોલ આવી ગયું છે અત્યારે, ને આ બળદને થોડુંક વધારે છે કેમ કે એને ખાવા પીવાનું બધું બંધ કરી દીધું છે। તો જોઈએ, ડૉક્ટર સાહેબ આવ્યા હતા અને એમ કીધું છે કે રાહત થઈ જશે, હવે જોઈએ આગળ શું આનો નિર્ણય આવે છે કે રાહત થાય છે। હજી આની રસી આવી ગઈ છે, રસી હવે આજે આવી ગઈ છે લગભગ એવું કહે છે। તો બધા પશુઓને મરાવવી પડશે કેમકે આ રોગ એવો છે કે આમાં પશુને હાડકામાં તાવ આવે છે અને પગને હેરાન ખરાબ થઈ જાય છે પગેથી જ તે, અને એવા બધા ઘણા બધા લક્ષણો જોવા મળે છે આ વાયરસમાં। મેઇન મુખ્ય જે લક્ષણ કહો તમે આ લંપી વાયરસનું, તો જે આ શરીરે ફોડકા ફોડકા થઈ જાય છે એ આ બળદને વધારે છે, અને એક પગ પણ પગેથી ઊભો થઈ શકતો નથી એવો વાયરસ છે આ। એટલે આ બોલા બેને પણ આનાથી દૂર રાખ્યા છે કેમ કે ચેપી રોગ છે અને એનાથી સાવધાન રહેવું એ થોડુંક વધારે સારું છે એવી અત્યારે થોડોક પ્રોબ્લેમમાં તો છે કેમકે નાખોમાંથી પણ નાખોરામાંથી પણ જો પાણીને ઉપડ્યા કરે છે। જોઈએ હવે આગળ આનું શું રિઝલ્ટ આવે છે। આ વાયરસ અમારા અહીંયા ગામડામાં જે નહોતો જોવા મળ્યો, પણ હવે આના કેસ વધતા જાય છે। કાલે હું ઘણા ગામડામાં મેં જોયું કે વધી જાય છે એના કેસ, અને જ્યાં જોવો ત્યાં આ જ પ્રોબ્લેમ છે લંપી વાયરસનો। હવે તાત્કાલિક આનો કંઈક નિકાલ થાય એવું વિચારી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આને જલ્દી સારું થઈ જાય અને પાછો હાલતો થઈ જાય બળદ, કેમકે અત્યારે ખેડૂત માટે આ બળદ ખરાબ થઈ તો બહુ ખરાબની વાત છે, કેમકે બળદ માથે જ અત્યારે આખી ખેતી છે ખેડૂતોની, અને જો અત્યારે આ જ માંદો પડે તો પછી બીજી કાંઈ અત્યારે સિચ્યુએશન નથી એવી કે બીજું આપણે વસ્તુ પણ લઈ શકીએ, તો એવું બધું છે। બળદ જલ્દીથી સારો થઈ જાય ભગવાનને પ્રાર્થના કરી। વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ ફોર વોચિંગ। જય મહાદેવ, હર હર મહાદેવ, જય માતાજી।